વાલા મિત્રો, આ જગતમાં તમારી પાસે જે કંઈ છે તે બધું ઈશ્વર તરફથી મળેલી ભેટ છે. શું તમે તેમાંથી ઈશ્વરને તમારી પ્રથમ ઉપજ અથવા તમારી આવકનો દશાંશ નિયમિતપણે આપો છો? સવારે સાદ સુણી તો આજ સવારે સાદ સુણી તો મહિમા કરું પ્રભુ તારો, મહિમા કરું પ્રભુ તારો. સવન કરું નિત તારું, નમસ્કાર મિત્રો. બાઇબલ અભ્યાસ શ્રેણીમાં આપ સર્વનું સ્વાગત કરું છું. આ અભ્યાસ દ્વારા આપણે ઈશ્વરના જીવંત વચન બાઇબલમાંથી સત્ય શીખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જેથી કરીને આપણે આપણા પૃથ્વી પરના જીવનમાં ઈશ્વરની આજ્ઞાઓથી વાકેફ થઈ શકીએ. આપણે સત્યને જાણીને જ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરી શકીએ છીએ, અને આ કાર્યક્રમનો હેતુ આ જ છે. આ દિવસો દરમિયાન આપણે જૂના કરારમાંથી પુનર્નિયમના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે આપણા સમાજમાં ન્યાય વ્યવસ્થા જાળવવી કેટલી બધી મહત્ત્વપૂર્ણ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીશું. ઈશ્વરના તમામ ગુણોમાં તેમનો એક ગુણ એ છે કે તેઓ ન્યાયી ઈશ્વર છે. ઈશ્વર ઈચ્છે છે કે આપણે બધા ન્યાયથી વર્તીએ અથવા જીવન જીવીએ. દોષિતોને સજા કરવી અને નિર્દોષને ન્યાય આપવો એ ઈશ્વરનો નિયમ છે. આ અભ્યાસમાં આપણે જે શીખીશું તે એ છે કે ઈશ્વર સ્ત્રીઓ, પ્રાણીઓ, ગુલામો અને સમાજના તમામ લોકોનો યોગ્ય ન્યાય કરવામાં આવે તે જોવા માગે છે. જ્યારે આપણે ઈશ્વરના વચનોનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે જાણીશું કે ઈશ્વર મનુષ્યો સાથે, પક્ષીઓ, પ્રાણીઓ, ભૂમિ વગેરેની પણ ચિંતા કરે છે, અને તે ઈચ્છે છે કે આપણે પણ એવું જ કરીએ. ચાલો આપણે જોઈએ કે ઈશ્વર આપણા જીવનોમાં વચનોના આધાર પર કેવા પરિવર્તનો લાવવા માગે છે જેથી ઈશ્વરના નામને મહિમા મળે. આવો આજના અભ્યાસમાં આગળ વધીએ. પ્રિય મિત્ર, આજે આપણે પુનર્નિયમના પુસ્તકના 26મા અને 27મા એમ બે અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. વારું આપણે જોઈએ તો પુનર્નિયમના પુસ્તકના 26મા અધ્યાયમાં જે વિષય છે એ પ્રથમ ફળનો વિષય છે, ઈશ્વરની આભાર સ્તુતિ. 26મા અધ્યાયમાં ઈશ્વરને પ્રથમ ફળ અર્પણ કરવાની બહુ જ સુંદર વિધિ વર્ણવવામાં આવી છે. ખેતરમાં થતી સર્વ ઉપજ ઈશ્વર તરફથી મળે છે એ હકીકત સ્વીકારતા અને ઈશ્વરની ભલાઈ માટે આભાર પ્રદર્શિત કરવાના કૃત્ય તરીકે ઇઝરાયેલી લોકો એમના પ્રથમ પાકેલા ફળોમાંથી અમુક હિસ્સો ઈશ્વરને અર્પણ કરવા માટે લાવતા હતા.
પ્રથમ ચાર કલમો આપણે સાથે સાથે જોઈએ. પુનર્નિયમનું પુસ્તક 26મો અધ્યાય. અહીં લખવામાં આવ્યું છે, મિત્ર, અને યહોવા તારો દેવ જે દેશ તને વતનને સારું આપે છે તેમાં તું આવે ને તેનો વારસો લઈને તેમાં વસે, ત્યારે એમ થાય કે જે દેશ યહોવા તારો દેવ તને આપે છે તેની ભૂમિની સઘળી પેદાશ તું ઘેર લાવે, તેના પ્રથમ ફળમાંથી લઈને તેને ટોપલીમાં ભરીને જે સ્થળ યહોવા તારો દેવ પોતાનું નામ રાખવા સારું પસંદ કરે ત્યાં તારે જવું, અને તે દિવસોમાં જે યાજક હોય તેની પાસે આવીને તારે તેને કહેવું કે આજ હું યહોવા તારા દેવની આગળ જાહેર કરું છું કે જે દેશ આપણને આપવાને યહોવાએ આપણા પિત્રોની આગળ સમ ખાધા હતા તેમાં હું આજે આવી પહોંચ્યો છું. અને યાજક તારા હાથમાંથી ટોપલી લઈને તેને યહોવા તારા દેવની વેદી આગળ નીચે મૂકે. ઇઝરાયેલી વ્યક્તિ જ્યારે ઈશ્વરને પ્રથમ ફળનું અર્પણ કરતી હતી, મિત્ર, ત્યારે એણે ઈશ્વરે મિસર દેશની ગુલામીમાંથી પોતાના લોકને મુક્ત કરાવવા કરેલા કૃપાથી ભરપૂર એવા અદ્ભુત કૃત્યો અને તેમને આપેલા વચન પ્રમાણેના પુષ્કળતાના દેશમાં તેમને લાવવાના અદ્ભુત કૃપાવંત કૃત્ય વિશે વિચાર કરવાનો હતો. નિર્ગમનના પુસ્તકમાં આપણે જોઈએ 34મા અધ્યાયની 26મી કલમ જોશો. નિર્ગમનનું પુસ્તક 34મો અધ્યાય. શું કહેવામાં આવ્યું છે અહીંયા જુઓ, 26મી કલમ કે છે, તારી જમીનનું પહેલું પ્રથમ ફળ તું યહોવા તારા દેવના ઘરમાં લાવ, તું બકરીનું બચ્ચું તેની માના દૂધમાં બાફિશમાં. એ પછી તમે નીતિવચનનું પુસ્તક જુઓ, મિત્ર, બાઇબલમાં જૂના કરારના વિભાગમાં નીતિવચનનું પુસ્તક છે, એના 3 અધ્યાયની 9-10 કલમો જુઓ તો 9મી અને 10મી કલમ તો લખ્યું છે કે તારા દ્રવ્યથી તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાનું સન્માન કર, એમ કરવાથી તારી વખારો ભરપૂર થશે અને તારા દ્રાક્ષાકુંડો નવા દ્રાક્ષરસથી ઉભરાઈ જશે. મિત્ર, હવે આપણે આગળ વધીએ પુનર્નિયમના પુસ્તકમાં 26મો અધ્યાય 5મી કલમ જોઈએ. અહીં શું કહેવામાં આવ્યું છે 5મી કલમ, અને તારે યહોવા તારા દેવની આગળ એમ કહેવું કે મારો બાપ મરવાની તૈયારીમાં આવેલો એક અરામી હતો ને તે મિસરમાં ગયો ને ત્યાં રહ્યો ને તેના લોકની સંખ્યા થોડી હતી અને ત્યાં એ એક મોટી બળવાન તથા વિસ્તીર્ણ પ્રજા થઈ ગઈ. તમે જુઓ, મિત્ર, અહીં એક એવી બાબત છે જેની આપણે નોંધ લેવાની ખાસ જરૂર છે. ઇઝરાયેલી વ્યક્તિ પ્રથમ તો કબૂલાત સહિત ઈશ્વર પાસે આવે છે. ઇઝરાયેલી વ્યક્તિએ કબૂલ કરવાનું હતું કે મારો પિતા મરવાની તૈયારીમાં આવેલો એક અરામી હતો. હવે શું અબ્રાહામ એક ઇઝરાયેલી વ્યક્તિ હતો? ના, એ ખરેખર ઇઝરાયેલી વ્યક્તિ નહોતો. ઇબ્રાહીમ ઇસાક કોણ હતો? ઇસાક પણ ઇઝરાયેલી નહોતો. તો યાકૂબ કોણ હતો? યાકૂબ પણ ઇઝરાયેલી નહોતો. જે લોક જૂથ, મિત્ર, મિસર દેશમાં ગયું હતું તે અરામી હતું. ઇબ્રાહીમ ઇઝરાયેલી પણ નહોતો કે ઇશ્માયેલી પણ નહોતો, કારણ કે બંને જાતિના લોકો ઇબ્રાહીમમાંથી જન્મ્યા હતા. રાષ્ટ્રીયતાને લાગે વળગે છે ત્યાં સુધી ઇબ્રાહીમ અરામી હતો. હવે આપણે આગળ 6-10 કલમો જોઈએ. અને મિસરીઓએ અમારા પર જુલમ કર્યો અને અમને બહુ જ પીડા દીધી ને અમારી પાસે સખત વેટ કરાવી અને એમ અમારા પિતૃઓના દેવ યહોવાને હાંક મારી ને યહોવાએ અમારી હાંક સાંભળીને અમારી વિપત્તિ તથા અમારી હાડમારી તથા અમારા પર ગુજરાતા જુલમ તરફ દ્રષ્ટિ કરી અને યહોવા બળવાન હાથે ને લાંબા કરેલા ભુજ વડે ને બહુ જ ભયંકર રીતે ને ચિહ્નોથી તથા ચમત્કારોથી અમને મિસર દેશમાંથી કાઢી લાવ્યો અને આ સ્થળે લાવીને તેણે અમને આ દેશ એટલે દૂધ મધની રેલછેલ વાળો દેશ આપ્યો છે. અને હવે જો ઓ યહોવા, જે ભૂમિ તે મને આપી છે તેના પ્રથમ ફળમાંથી હું લાવ્યો છું અને યહોવા તારા દેવની આગળ તે મૂકીને તારે યહોવા તારા દેવનું ભજન કરવું. ઇઝરાયેલી લોકો માટે, મિત્ર, એ સમય ખરેખર સાચી આભાર સ્તુતિનો સમય હતો. આજે આપણા માટે આભાર સ્તુતિનો સમય ઈશ્વર પાસે સ્તુતિ પ્રશંસાના અને આભારના અર્પણો લાવવાનો સમય છે. આ સમય બહુ જ સારો સમય છે. આભાર સ્તુતિનો દિવસ ખાવા પીવા માટે કે આનંદ પ્રમોદ માટેનો દિવસ નથી, મિત્ર, પરંતુ ઈશ્વરને અર્પણો આપવાનો દિવસ છે. આ સમય ગૌરવી સમય છે. ઇઝરાયેલી લોકોથી આભાર સ્તુતિના દિવસનો આરંભ થયો છે અને આ દિવસે ગરીબમાં ગરીબ લોકો પણ પોતાની પાસે જે કંઈ જૂજ હોય એમાંથી ઈશ્વરને અર્પણ કરે છે. આપણે આપણા હોઠોથી ઈશ્વરની સ્તુતિ પ્રશંસા કરતા હોઈએ, પરંતુ એ સાથે આપણે આપણા નાણાં દ્વારા પણ ઈશ્વરની આભાર સ્તુતિ કરવી જોઈએ. ઈશ્વરની આભાર સ્તુતિ અને આપણા નાણાં એકબીજા સાથે સંકળાયેલા હોય છે, મિત્ર. કાળ વૃતાંતનું પહેલું પુસ્તક છે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં, એના 29મા અધ્યાયની 11-14 કલમોમાં લખવામાં આવ્યું છે કે હે યહોવા, મોટાઈ, પરાક્રમ, ગૌરવ, જય તથા પ્રતાપ તારા છે.
કેમ કે આકાશમાં તથા પૃથ્વીમાં જે કાંઈ છે તે સર્વ તારું છે. હે યહોવા, રાજ્ય તારું છે અને સર્વોપરી અધિકાર પણ તારો છે. તારા તરફથી ધન તથા માન બંને પ્રાપ્ત થાય છે અને સર્વો ઉપર તું રાજ કરે છે. તારા હાથમાં સામર્થ્ય તથા પરાક્રમ છે અને સર્વને મોટા તથા બળવાન કરવા એ તારા હાથમાં છે. 13મી કલમ. માટે હે અમારા દેવ, અમે તારો આભાર માનીએ છીએ ને તારા પ્રતાપી નામને સ્તુતિ કરીએ છીએ. હું તથા મારા લોક કોણ માત્ર કે આવી રીતે ઘણી રાજી ખુશીથી અર્પણ કરવાને અમે શક્તિમાન હોઈએ. અમારી પાસે જે કંઈ છે તે સર્વ તારી પાસેથી મળેલું છે ને તારા પોતાના આપેલામાંથી જ અમે તને આપ્યું છે. આપણે હવે 26મા અધ્યાયના બીજા ભાગમાં ઇઝરાયેલી લોકોની ઈશ્વરને આધીન રહેવાની ઘોષણા રજૂ કરવામાં આવી છે એ જોઈએ. 12મી અને 13મી કલમ જુઓ. ત્રીજું વર્ષ દશાંશ લેવાનું વર્ષ છે, તેમાં જ્યારે તું તારી ઉપજનો દશાંશ લઈ ચૂકે ત્યારે તારે લેવીને પરદેશીને અનાથને તથા વિધવાને તે આપવું કે તેઓ તારી ભાગોળોમાં ખાઈને તૃપ્ત થાય. અને તારે યહોવા તારા દેવની આગળ કહેવું, મેં મારા ઘરમાંથી અર્પિત કરેલી વસ્તુઓ કાઢી છે ને વળી તારી આજ્ઞાઓ જે તેં મને ફરમાવી છે તે સર્વ પ્રમાણે લેવીને તથા પરદેશીને અનાથને તથા વિધવાને મેં તે આપી છે. મેં તારી એક પણ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી, તેમજ હું તેમને ભૂલી પણ ગયો નથી. હવે મિત્ર, જો ઇઝરાયેલી લોકો ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરે તો ઈશ્વર તેમને પોતાની ખાસ પ્રજા બનાવવાનું અને પૃથ્વીની સર્વ પ્રજાઓ કરતાં ઉપર મૂકવાનું વચન આપે છે. હવે અહીંયા 12મી અને 13મી કલમોમાં આપવામાં આવેલી આજ્ઞા અગાઉ પુનર્નિયમના પુસ્તકના 14મા અધ્યાયમાં પણ આપવામાં આવી છે. તમે પુનર્નિયમનું પુસ્તક 14મો અધ્યાય 28 અને 29 કલમો જોજો. હવે અનાથ અને વિધવા મહિલાઓ માટે ઈશ્વરના વચનોમાં ખૂબ અદ્ભુત એવી વાતો કરવામાં આવી છે. યશાયા સંદેશવાહકનું પુસ્તક તમે જુઓ બાઇબલમાં જૂના કરારના વિભાગમાં 1લો અધ્યાય 17મી કલમ. અહીં કહેવામાં આવ્યું છે કે સારું કરતા શીખો, ન્યાય શોધો, જુલમથી દુઃખી થતા માણસોનું રક્ષણ કરો, અનાથને ઇન્સાફ આપો, વિધવાની હિમાયત કરો. Thank you.
આપણે હવે આગળ વધીએ અને પુનર્નિયમનો 27મો અધ્યાય જોઈએ. પુનર્નિયમના 27મા અધ્યાયમાં વચનના દેશનું ભાવિ બતાવવામાં આવ્યું છે. અન આજ્ઞાધીનતાના કારણે ઈશ્વરનો શાપ. હવે મિત્ર, આપણે પુનર્નિયમના પુસ્તકના બહુ જ મહત્વના વિભાગોમાં આવીએ છીએ. અહીં મૂસાનું ત્રીજું વક્તવ્ય આપવામાં આવ્યું છે. આ વક્તવ્ય પુનર્નિયમના પુસ્તકના આ પછીના મહત્વના વિભાગ સાથે સંલગ્ન છે, જેમાં વચનના દેશનું ભાવિ આપવામાં આવ્યું છે. આ વિભાગ 27-30 અધ્યાયોનો વિભાગ છે. એમાં ઈશ્વરે ઇઝરાયેલી પ્રજા સાથે કરેલો એક કરાર આપવામાં આવ્યો છે. ઇઝરાયેલી લોકો વચનના દેશમાં પ્રવેશ્યા એ અગાઉથી એમનો ભાવિ ઇતિહાસ જાણે કે આ વિભાગમાં લખાયો હોય એવું આપણને લાગે છે. પુનર્નિયમના પુસ્તકના 29 અને 30મા અધ્યાયની 10મી કલમ સુધી ઈશ્વરે કરેલો કરાર આપવામાં આવ્યો છે. હવે આ નવા વિભાગનો આરંભ કરતા આપણે કરાર એટલે શું એ જરા સમજી લઈશું. કરાર શબ્દ અત્યાર સુધી કેટલીક વાર આવી ગયો છે. આપણે જાણીએ છીએ એ પ્રમાણે કરાર જુદા જુદા પ્રકારના હોય છે. આપણે એ પણ જાણીએ છીએ કે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે કરારો થતા હોય છે. બાઇબલમાં આ પ્રકારના કરારો પ્રદર્શિત કરવામાં આવ્યા છે અને એ પછી રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે થતા કરારો હોય છે. બાઇબલમાં આવા કેટલાક કરારો પણ નોંધવામાં આવ્યા છે અને ત્યારબાદ જૂના કરારમાં ઈશ્વરે પોતાના લોક સાથે અને સમગ્ર માનવજાત સાથે કરેલા કરારોની નોંધ કરવામાં આવી છે. ઈશ્વરે આદમ સાથે કરેલો કરાર, નૂહ સાથે કરેલો કરાર, ઇબ્રાહીમ સાથે કરેલો કરાર અને મૂસા સાથે કરેલો કરાર આપણે જોઈ ગયા છીએ મિત્ર. હવે અહીં 27મા અધ્યાયમાં પેલેસ્ટાઇન કરાર તરીકે ઓળખાતો કરાર આપવામાં આવ્યો છે. ઈશ્વર જે કરારો કરે છે મિત્ર, એ બે પ્રકારોમાં વિભાજિત થયેલા છે. શરતી પ્રકાર અને બીજો બિનશરતી પ્રકાર. આપણે એમને અનંતકાલીન કરારો અને હંગામી કરારો તરીકે પણ ઓળખી શકીએ. અનંતકાલીન કરાર એ કાયમી કરાર છે અને બિનશરતી હોય છે, જ્યારે હંગામી કરાર શરતી કરાર હોય છે. બંને વચ્ચેનો તફાવત જોવો બહુ જરૂરી છે મિત્ર. ઈશ્વરે ઇબ્રાહીમ સાથે કરેલો કરાર બિનશરતી કરાર હતો. મૂસા સાથે કરેલો ઈશ્વરનો કરાર 10 આજ્ઞાઓ એ શરતી કરાર હતો. તો હવે જો તમે મારું કહેવું માનશો ને મારો કરાર પાડશો તો, એવા શબ્દો આપણને શરતી કરારમાં જોવા મળે છે. નિર્ગમનનું પુસ્તક 19મો અધ્યાય 5મી કલમ જોજો. હવે પુનર્નિયમના પુસ્તકના આ અધ્યાયોમાં પેલેસ્ટાઇન કરાર તરીકે ઓળખાતો કરાર ઈશ્વર બિન શરતી રીતે કરે છે. આ કરાર ઇઝરાયેલી લોકોના ભાવિ અંગેનો છે. આપણે જાણીએ છીએ મિત્ર કે ઇઝરાયેલી લોકો હવે યર્દન નદીના પૂર્વ કિનારા ઉપર ઊભા છે. એ લોકો વચનના દેશમાં પ્રવેશવા માટે તૈયારી કરી રહ્યા છે. આ ઇઝરાયેલી લોકોની એક નવી પેઢી છે. ઇઝરાયેલી લોકોની જૂની પેઢી તો અરણ્યમાં મૃત્યુ પામી હતી. મૂસા પોતે વચનના દેશમાં પ્રવેશ કરી શકવાનો નથી, મૂસા મૃત્યુ પામવાનો છે. પરંતુ ઇઝરાયેલી લોકો નવા નેતાના નેતૃત્વની નીચે વચનના દેશમાં પ્રવેશ કરવાના છે. હવે આ વિભાગ ભવિષ્યવાણીને લગતો વિભાગ છે અને જે દેશમાં એ લોકો પ્રવેશ કરવાના છે એમાંના એમના ભવિષ્યને લગતો આ કરાર છે. અહીં મિત્ર આપણે ઈશ્વરના વચનોમાં સૌથી વધુ નોંધપાત્ર ભવિષ્યવાણી જોવાને છીએ. તમે મારી સાથે સાથે પુનર્નિયમના પુસ્તકના 27મા અધ્યાયની પ્રથમ 3 કલમો જોશો. અહીંયા લખ્યું છે, અને મૂસાએ તથા ઇઝરાયેલના વડીલોએ લોકોને આજ્ઞા આપીને કહ્યું, જે સર્વ આજ્ઞા હું આજ તમને આપું છું તે પાળો, અને જે દિવસે તમે યર્દન ઉતરીને જે દેશ યહોવા તારો દેવ તને આપે છે તેમાં તમે જાઓ, ત્યારે એમ થાય કે તારે પોતાને સારું મોટા પથ્થર ઊભા કરવા ને તેઓના પર લેપ મારવો, અને પાર ઉતર્યા પછી આ નિયમના સર્વ શબ્દો તેઓના ઉપર તારે લખવા, એ માટે કે યહોવા તારો દેવ, જે દેશ એટલે દૂધ મધની રેલછેલવાળો દેશ યહોવા તારા પિતૃઓના દેવે તને આપેલા વચન પ્રમાણે તને આપે છે, તેમાં તું જાય. ઇઝરાયેલી લોકોને કહેવામાં આવ્યું કે યર્દન પાર કરીને જ્યારે એ લોકો વચનના દેશમાં પ્રવેશ કરે ત્યારે એમણે પથ્થર ઉપર 10 આજ્ઞાઓ લખીને જાહેરમાં મૂકવાની હતી. આ ઇઝરાયેલી લોકોનો વચનના દેશમાં વસવાટ ઈશ્વરની આધીનતા ઉપર આધારિત હતો મિત્ર. આ એક શરતી વ્યવસ્થા હતી, પરંતુ દેશ તો એમને કોઈ પણ શરત વગર આપી દેવામાં આવ્યો હતો. ઈશ્વરે એ દેશ ઇઝરાયેલી લોકોને આપ્યો છે અને તે એક બિન શરતી કરાર છે. ઈશ્વર ઇઝરાયેલી લોકોને એ દેશમાં પાછા લાવશે કારણ કે એ દેશ એમનો છે. હવે આપણે 4-8 કલમો આગળ જોઈએ. પુનર્નિયમનું પુસ્તક 27મો અધ્યાય
4-8 કલમો જોશો અને તમે યર્દન ઉતરી રહો ત્યાર પછી એમ થાય કે આ પથ્થરો જે વિશે હું આજ તને આજ્ઞા આપું છું તેઓને તમારે એબાલ પર્વત પર ઊભા કરવા અને તેઓના પર લેપ મારવો અને ત્યાં તારે યહોવા તારા દેવની સારું વેદી એટલે પથ્થરોની વેદી બાંધવી. તું તેઓના ઉપર લોઢાનું હથિયાર ઉગામીશમાં આખા પથ્થરોથી તારે યહોવા તારા દેવની વેદી બાંધવી અને તે પર તારે યહોવા તારા દેવને સારું દહનિયાર પણ કરવા અને તારે શાંત્યાર્પણોના યજ્ઞ કરીને ત્યાં ખાવું અને તારે યહોવા તારા દેવની આગળ આનંદ કરવો અને તારે આ નિયમના સર્વ શબ્દો બહુ જ સ્પષ્ટ રીતે એ પથ્થરો પર લખવા. ઈશ્વરનો નિયમ બધા જ લોકો વાંચી શકે, બધા જ લોકો વાંચી શકે એ રીતે જાહેરમાં મૂકવાનો હતો. હકીકતમાં તો એ લોકો જ્યાં જાય ત્યાં ઈશ્વરનો નિયમ એમની નજર સમક્ષ રાખવાનો હતો, એમના ઘરની બારસાખો ઉપર પણ. હવે આગળ 9-12 કલમો જુઓ, અહીંયા લખવામાં આવ્યું છે, અને મૂસાએ તથા લેવી યાજકોએ સર્વ ઇઝરાયલને કહ્યું કે હે ઇઝરાયલ, છાનો રહીને સાંભળ, આજે તું યહોવા તારા દેવની પ્રજા થયો છે, એ માટે તારે યહોવા તારા દેવની વાણી માનવી ને તેની આજ્ઞાઓ તથા તેના વિધિઓ જે આજ હું તને ફરમાવું છું તેઓનો અમલ કરવો. અને તે જ દિવસે મૂસાએ લોકોને આજ્ઞા આપીને કહ્યું કે જ્યારે તમે યર્દન પાર ઉતરી રહો ત્યારે લોકોને આશીર્વાદ દેવા સારું શિમઓન તથા લેવી તથા યહુદા તથા ઈસ્સાખાર તથા યુસફ તથા બિન્યામિન ગરીઝિમ પર્વત ઉપર ઊભા રહે. ઇઝરાયેલી લોકો વચનના દેશમાં આવી જાય ત્યારે ગેરેઝિમ પર્વત ઉપરથી લોકો માટે આશીર્વચનો ઉચ્ચારવાના હતા. હવે આ કલમોમાં જે કુળોએ આશીર્વચનો ઉચ્ચારવાના હતા એમના નામ પણ આપણે વાંચ્યા, બરાબર ને? 13મી કલમ જુઓ શું કહે છે. 13મી કલમ, અને રેવ બેન ગાદ તથા આશેર તથા ઝબુલુન દાન તથા નાફતાલી તેઓ શાપ દેવા માટે એબાલ પર્વત ઉપર ઊભા રહે. જે કુળોએ શાપ ઉચ્ચારવાના હતા એમણે એબાલ પર્વત ઉપર ઊભા રહેવાનું હતું. ગેરેઝિમ પર્વતો સમરૂની સ્ત્રી જે કુવા પાસે ગઈ હતી એ વિસ્તારોમાં આવેલા છે. એ કુવો હજી આજે પણ ત્યાં છે મિત્ર. આશીર્વચનો ગેરેઝિમ પર્વત ઉપરથી ઉચ્ચારવાના હતા અને શાપ એબાલ પર્વત ઉપરથી ઉચ્ચારવાનો હતો. હવે આગળની કલમોમાં મિત્ર જુદા જુદા શાપની યાદી આપવામાં આવી છે. ઇઝરાયેલી લોકો વચનના દેશમાં વસવાટ કરી શકે એ માટે એક શરત હતી મિત્ર. એવું કહી શકાય કે ઇઝરાયેલની દરેક પેઢી વચનના દેશમાં ભાડુઆત હતી અને એમણે ભાડું ચૂકવવાનું હતું. જમીન માલિક ઈશ્વર છે અને ભાડું એ તો ઈશ્વરને આધીનતા છે. ઇઝરાયેલની જે પેઢી ઈશ્વરને આધીન થાય નહીં એ પેઢીને ઈશ્વર વચનના દેશમાંથી બહાર હાંકી કાઢશે. વારુ, અહીંયા 12 શ્રાપ દર્શાવવામાં આવ્યા છે જે તમે વાંચી શકો છો. હવે આપણે 15મી કલમ જોઈએ. 15મી કલમ જોશો, જે માણસ કોરેલી કે ગાળેલી ધાતુની એટલે કારીગરના હાથે બનેલી મૂર્તિ જે યહોવાને અમંગળ લાગે છે તે બનાવીને તેને ગુપ્તમાં ઊભી કરે તે શાપિત હો. ત્યારે સર્વ લોકોએ ઉત્તર આપ્યો, આમીન. આ આજ્ઞા 10 આજ્ઞાઓમાંની પ્રથમ 2 આજ્ઞાઓ સાથે સંલગ્ન છે. 16મી કલમ જુઓ, જે પોતાના બાપને કે પોતાની માને તુચ્છ કરે તે શાપિત હો. ત્યારે સર્વ લોક કહે આમીન. આ આજ્ઞા 10 આજ્ઞાઓમાંની 5મી આજ્ઞા સાથે સંકળાયેલી છે. હવે આપણે 26મી કલમ જોઈએ, છેલ્લી કલમ. આ નિયમના શબ્દોને જે કોઈ અમલમાં ન આણે તે શાપિત હો. ત્યારે સર્વ લોક કહે આમીન. આ અધ્યાયમાંની બધી જ કલમો વાંચવાથી મિત્ર તમે જોઈ શક્યા હશો કે એ બધી કલમોને 10 આજ્ઞાઓ તોડવા સાથે સંબંધ છે. અને આજના અભ્યાસમાંથી મિત્ર આપણને એ જ બાબત સમજવા, જાણવા અને સ્વીકારવા મળે છે કે જો ઈશ્વરના આશીર્વાદો આપણે પ્રાપ્ત કરવા હોય તો એની એકમાત્ર ચાવી છે ઈશ્વરને આધીનતા. તમે અને હું રોજબરોજ સતત ઈશ્વરને આધીન એવું જીવન જીવી શકીએ તે માટે ઈશ્વર આપણ સૌને કૃપા આપો, આમેન. પ્રિય મિત્રો, આજે આપણે જોયું કે ઈશ્વર દરેકની કાળજી કે ચિંતા રાખે છે. તેઓ ઈચ્છે છે કે આપણે દરેક સાથે ન્યાયથી વ્યવહાર કરીએ. જેઓ આપણી સાથે કાર્ય કરી રહ્યા છે તેઓનું પણ ધ્યાન રાખીએ અને કોઈને અન્યાય ન કરીએ. આપણે મનુષ્ય હોવાને કારણે ઈશ્વરને કંઈ પણ આપી શકતા નથી, કારણ કે સૃષ્ટિની દરેક વસ્તુ ઈશ્વરે બનાવેલી છે. આપણે ફક્ત તેનો ઉપયોગ કરીએ છીએ. આપણી પાસે જે કંઈ છે, આપણી કમાઈ, પતિ પત્ની, બાળકો, માતા પિતા, સગાવાલાઓ, બધું જ ઈશ્વર દ્વારા
આપવામાં આવેલું છે. ઈશ્વર ઈચ્છે છે કે આપણે તે બધા પ્રત્યે વિશ્વાસ યોગ્ય રહીએ અને ઈશ્વરને માટે તેનો ઉપયોગ કે ઉપભોગ કરીએ. પરંતુ એક મહત્ત્વની બાબત એ છે કે આપણે તેનો થોડો ભાગ ઈશ્વરને અર્પણ કરવાનો છે. અધ્યાય 26માં આપણે જોયું કે આપણે આપણો દશાંશ અને આપણી પ્રથમ ઉપજ ઈશ્વરની પાસે લાવવાની છે. આપણા દશાંશથી ઈશ્વરનું ઘર ચાલતું નથી, પરંતુ તે આપણા બધા માટે એક આજ્ઞા તરીકે છે અને તે ઈશ્વરની સેવા કરનારા લોકોના જીવન નિર્વાહ માટે વપરાય છે. તમારી પ્રથમ ઉપજ વડે તમે ઈશ્વર પ્રત્યે તમારો આદર પ્રગટ કરો છો. બાઇબલ જણાવે છે કે ઈશ્વરનો જે પણ હિસ્સો છે તે આપણે તેમને આપવાનો છે. પ્રથમ ઉપજ અને દશાંશ આપવું એ આપણી ઈશ્વર પ્રત્યેની આજ્ઞા પાલનનો નમૂનો છે. માલાકી નામના પ્રબોધક કહે છે કે જો આપણે આવું ન કરીએ તો આપણે ઈશ્વરને લૂંટીએ છીએ. શું આપણે આજે ઈશ્વરની નજરમાં લૂંટારા સમાન છીએ? ઈશ્વરના વચનો અને તેમના આદેશો કે આજ્ઞાઓ પ્રતિ આપણું આજ્ઞા પાલન એ આશીર્વાદ અને સમૃદ્ધિનો સ્ત્રોત છે. શું આજે આ દુનિયામાં કોઈ એવું છે જેને આશીર્વાદ અને સમૃદ્ધિ ન જોતી હોય? ચોક્કસ દર્શક મિત્રો, કોઈ એવું નહીં હોય. પરંતુ તેનું રહસ્ય અને સૂત્ર વચનનું પાલન કરવાનું છે. શું તમે આ બાબતમાં અડગ છો કે પછી તમે ફક્ત પ્રસંગોપાત્ય કરો છો? અથવા શું તમે હજી સુધી ક્યારેય તમારું પ્રથમ ફળ, પ્રથમ ઉપજ અને દશાંશ ઈશ્વરને સમર્પિત કર્યા નથી? તો આજે જ ઈશ્વર તમારી પાસેથી એક સમર્પણ ઈચ્છે છે કે હવેથી તમે ઈશ્વરની આજ્ઞાઓ પ્રત્યે સાવચેત થશો અને તમારી પ્રથમ ઉપજ અને દશાંશ ઈશ્વરના મંદિરમાં લાવશો. તે કદાચ તમારી કમાઈ હોય અથવા તમારી ઉપજ હોય કે પછી તમારા બાળકોની હોય, કારણ કે આ બાબત તમને અને તમારા પરિવારને અને તમારા બાળકોને માટે લાભકર્તા હશે. વાલા દર્શકો, ઈશ્વર આ પ્રમાણે કરવા આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત કાર્યક્રમના પ્રશ્નનો જવાબ છે 40. આજનો પ્રશ્ન, આપણે ઈશ્વર પાસે શું લાવવાનું છે? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો